नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती। आपनो गुजरात साथे हूँ छू सिद्धार्थ धोळकिया। नवरात्रिना प्रथम दिवसे ज राज्यना केटलाक विस्तारोमां वरसाद खाबक्यो। भारे वरसादे ऊना अने सूत्रापाड़ाने पाणी पाणी करी दीधुं। नवरात्रिना पहला ज दिवसे गीर सोमनाथ पंथकमां मेघराजाए रमझट बोलावी। वहेली सवारथी ज आवी चढेला काळा डिबांग वादळो धूधमार वरस्या। खास करीने ऊना पंथकमां मेघराजा मन मूकीने वरस्या। ઉના સૂત્રાપાડા સહિતના દરિયાકાંઠામાં સારો એવો વરસાદ વરસ્યો। ઉનામાં એક ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું, તો બીજી તરફ ખેડૂતોએ વાવેલા પાક પર ખતરો મંડાયો। બીજી તરફ સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા। કોડીનારના દરિયાકાંઠે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો। હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે 27 અને 28 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે નવરાત્રિના બીજા અને ત્રીજા દિવસે પણ મેઘરાજા હાજરી આપી શકે છે। દેવ ધનાધન વરસાદે ભાવનગર પંથકને ધમરોળી નાખ્યો। ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક લાઈટ ગુલ થઈ ગઈ। ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરતા વરસાદની રમઝટ બોલાવી। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા, તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો। વરસાદનું જોર એટલી હદે હતું કે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલા કેટલાક પાકને નુકસાન થઈ શકે છે। ભાવનગર પંથકમાં ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું, જેથી મગફળીના પાકને આ વરસાદથી નુકસાનની ભીતિ છે। અમરેલી જિલ્લાના પણ અનેક ગામમાં વરસાદની રી એન્ટ્રી થઈ। સાંજ સુધીમાં અનેક વિસ્તાર તરબોળ થયા। અમરેલી અને ખાંભા ગીર પંથકના વાતાવરણમાં સવાર બાદ અચાનક પલટો આવ્યો। ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો। ખાંભા, ગુગવાણા, ડેડાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો, તો ખાંભા શહેરમાં પણ વરસાદ થયો। ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આસો મહિનાના પ્રારંભમાં જ અષાઢી માહોલ જોવા મળતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે। છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નવરાત્રી દરમિયાન જ વરસાદ જોવા મળે છે। આજે પણ પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા પણ થયા હતા। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ સવારી આવી પહોંચી। સુરતના ઓલપાડ અને બારડોલીમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે। વિદાયના સમયે મેઘરાજાએ સુરત જિલ્લામાં પણ રમઝટ બોલાવી। ઓલપાડ પંથકના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી પાણી થયું। ઓલપાડ, કરમલા, માસમા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદને કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે। સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા નવરાત્રીના રંગમાં ભંગ પડવાના ડરથી ખેલૈયાઓ નિરાશ થયા। નવરાત્રીના પહેલા દિવસે જ વરસાદ વરસતા નવરાત્રીના આયોજકોમાં ચિંતા વ્યાપી। આ તરફ અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાદળો ઘેરાયા। ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। મેઘરાજાએ જૂનાગઢ જિલ્લાને પણ ભીંજવ્યો। વરસાદી ઝાપટાથી ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી। નવરાત્રીની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, ખેલૈયાઓમાં થનગનાટ છે, ત્યારે મેઘરાજાએ રંગમાં પાડ્યો છે ભંગ। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદી માહોલ છવાયો। વરસાદી ઝાપટાના આ દ્રશ્યો જૂનાગઢ પંથકના છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું। બપોર બાદ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા મેઘરાજાએ ગરબા રસિકોને રીતસરના ડરાવી દીધા। રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો। ધોરાજી અને જેતપુર વિસ્તારમાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। બપોર બાદ માળિયાહાટીના તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। વરસાદને કારણે મગફળી, મગ, અડદના પાકને થઈ શકે છે નુકસાન। મગફળીના પાથડા ઉપર વરસાદ થતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। તો હાલમાં બતાવી રહ્યા છીએ કે જેમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। બપોર બાદ માળિયાહાટીના તાલુકામાં એવો વરસાદ થયો કે ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ થોડું ઘણું નુકસાન પણ જોવા મળ્યું છે।
આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. અંજાર ભચાઉ તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું. અંજાર ભચાઉના વોંધ વિસ્તારમાં વરસાદ વરસતા પહેલા જ નોર્તે ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. તિલકવાડામાં નર્મદાથી સમાચાર. ધોધમાર વરસાદ ખાબક્યો. સવારથી જ નર્મદા પંથકમાં વરસાદી માહોલ હતો. બપોર બાદ વરસાદે જોર પકડ્યું. વરસાદ વધતા ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. તો આ તરફ ખેડૂતોમાં ચોમાસુ પાકમાં કપાસમાં નુકસાનની ભીતિ છે. મેઘરાજા નવરાત્રી દરમિયાન વરસાદી રમઝટ કરવાના મૂડમાં છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. રંગમાં ભંગ. નવરાત્રીમાં ઘેરાયા વરસાદી વાદળ. હવામાન વિભાગે કરી ચિંતાજનક આગાહી. 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખેલૈયાઓએ કરેલી નવરાત્રીની તૈયારીઓના રંગમાં ભંગ પડ્યો. નવરાત્રીના પહેલા જ દિવસથી મેઘરાજાએ વરસાદી રમઝટ કરતા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખેલૈયાઓની ચિંતા અહીંથી જ નથી અટકવાની. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં 3 દિવસ રહેશે વરસાદી માહોલ. મોસ્ટલી જો સામાન્ય બારિશ રહેગા આપકા સાઉથ ગુજરાત મેં રહેગા, ઇવન સેન્ટ્રલ ગુજરાત મેં ભી હો સકતા હૈ ઓર કોસ્ટલ સૌરાષ્ટ્ર મેં. અગલે 3 દિન કા બાદ સૌરાષ્ટ્ર મોસ્ટલી ડ્રાય હો જાયેગા, લેકિન ગુજરાત મેં રેનફોલ કન્ટિન્યુ રહેગા. હવામાન વિભાગે અગાઉ પણ કરેલી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી. નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ વરસતા ખેલૈયાઓ નિરાશ થયા. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ રહેશે વરસાદી માહોલ. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે અનેક આયોજકો વરસાદને લઈને તૈયાર નથી. કારણ કે નવરાત્રીમાં વરસાદ નહીં થાય તેવું હવામાન વિભાગ પહેલા જણાવી ચૂક્યું હતું, પરંતુ હવે અચાનક વાતાવરણમાં પલટો આયોજકોને ચિંતામાં મૂકી રહ્યો છે. આ તરફ સાપુતારા અને અંબાજી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા. ડાંગના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ચોમાસુ વિદાય તરફ છે ત્યારે મેઘરાજા જતા જતા જમાવટ કરવાના મૂડમાં લાગ્યા. ડાંગ પંથકના દ્રશ્યો જોઈને લાગે કે અહીં તો ચોમાસુ બરોબરનું જામ્યું છે. વરસાદી માહોલના આ દ્રશ્યો સાપુતારા તળેટીના છે. વાતાવરણ પલટાતા જ સાપુતારામાં કુદરત સુળે કળાએ ખીલી ઉઠી છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાય. જોકે ફરી વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ નવરાત્રીના પ્રથમ નોરતે અંબાજીની ધરતી પર પણ અમી છાટણા થયા. સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જો કે નવરાત્રીના સમયે જ વરસાદ વરસતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી. નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો. સિઝનમાં બીજી વાર મહત્તમ સપાટીએ પહોંચ્યો. નવરાત્રીના પહેલા જ દિવસે રેવા રાજી. નર્મદા ડેમ ચલોચલ થતા સર્જાયા અદભુત દ્રશ્યો. નર્મદા ડેમના તમામ દરવાજા ખોલાયા. નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ ચલોચલ થયો છે. ડેમ ઉભરાતા તમામ 23 દરવાજા ખોલાયા અને આ સાથે જ સર્જાયો નયન રમ્ય નજારો. એક સાથે 23 દરવાજા ખોલાયા બાદ નર્મદા ડેમમાંથી ધસમસતા પાણી વહી નીકળ્યા. ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. આ સિઝનમાં બીજી વાર નર્મદા ડેમની જળસપાટી 138.67 મીટરે પહોંચી. નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળસપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો. આના પહેલા પણ નર્મદા ડેમની જળસપાટી 138.67 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમના 23 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાતા તમામ પાવર હાઉસ ચાલુ છે, જેના કારણે રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
મહત્વનું છે કે 15મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પ્રથમવાર 138.68 મીટરે પહોંચી હતી, જેથી નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરની પૂજા કરી હતી. અમદાવાદમાં વરસાદને એક ઝાપટાએ ખેલૈયાઓ અને આયોજકોની મજા બગાડી નાખી. આમ તો આ ગ્રાઉન્ડ ગરબે ઘૂમવા માટે હતું, પરંતુ વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડતા ગરબાનું ગ્રાઉન્ડ કિચડમાં ફેરવાઈ ગયું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબકતા ગરબા આયોજકોની મહેનત પર પાણી ફરી વળ્યા. નોરતાના પહેલા દિવસે આયોજકોએ ખૂબ જ ઉત્સાહથી આયોજન કર્યું, પરંતુ આકાશી આફત વરસતા ખેલૈયાઓ નિરાશ થયા. ગરબાના ગ્રાઉન્ડમાં કિચડના દ્રશ્યો મણિનગરના છે. અહીંના મણિયારો ગરબા મહોત્સવના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા આયોજકોની ઊંઘ હરામ થઈ. વરસાદને કારણે ગ્રાઉન્ડમાં કિચડ થઈ જતા પ્રથમ દિવસે ગરબાનું આયોજન થઈ શકે એવી શક્યતા નહીવત છે. વિધાનસભા ચૂંટણીને લઈને સીઆર પાટીલનું નિવેદન, ગત વર્ષ કરતા વહેલા યોજાઈ શકે છે ચૂંટણી. વિધાનસભા ચૂંટણીને લઈને સીઆર પાટીલે નિવેદન આપ્યું, વહેલા ચૂંટણી યોજાવાની વ્યક્ત કરી શક્યતા. આણંદમાં ભાજપના પેજ પ્રમુખના આયોજિત સંમેલનમાં વહેલી ચૂંટણી યોજાવાના સંકેત આપ્યા. ભાજપના કાર્યકરોને સંબોધન કરતી વખતે તેમણે આ સંબોધન કર્યું. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા બેઠકો, તૈયારીઓ તેમજ રાજકીય સમજને આધારે નિવેદન આપ્યાનું જણાવ્યું. સીઆર પાટીલના નિવેદન તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠકોને આધારે ચૂંટણી નવેમ્બરમાં જ પૂર્ણ થવાની શક્યતા રાજકીય નિષ્ણાંતો દ્વારા પણ વ્યક્ત કરાઈ. કાર્યકરોને દિવાળી તેમજ તહેવારોને લઈ સુષુપ્ત ન થવા તેમજ જોમ જુસ્સાથી ચૂંટણી લડવા જણાવાયું. આ ઉપરાંત તેમણે વિરોધીઓને આડે હાથે લેતા બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા હોવાનું પણ જણાવ્યું, તેમજ દિલ્હીથી આવનાર રિટર્ન ટિકિટ કઢાવી લે તેવું નિવેદન આપી વિરોધીઓને આડે હાથ લીધા. ગયા વખતે 2012 અને 2017 ની અંદર તો ડિસેમ્બરની 12મી તારીખે ઇલેક્શન હતું. આ વખતે કદાચ 10-12 દિવસ વહેલું આવી જાય એવું મારું માનવું છે, મને કોઈએ કહ્યું નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પક્ષ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. સીઆર પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક લોકો ગુજરાતની જનતા સાથે રમી રહી છે, પરંતુ ગુજરાતની જનતા મૂર્ખ બને તેમ નથી. મફતની વાતમાં ગુજરાતના લોકો નહીં આવે. ગેરસમજ ફેલાવીને પોતાનો ઉલ્લો સીધો કરે છે. આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના મુખ્યમંત્રીના સમયમાં અને પ્રધાનમંત્રીના સમયમાં એમણે સપના નથી વેચે, એમણે વાસ્તવિકતા જમીન પર ઉતારીને લોકોને એનો અહેસાસ કરાવ્યો છે. ત્યારે આવા કોઈ દિલ્હીની વાત કરે અને એનાથી ભરમાઈ જાય એવી ગુજરાતની પ્રજા નથી. બાવળાના કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહ વિરોધીઓ પર ખૂબ વરસ્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસે નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી. બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં હાજર રહીને અમિત શાહે હુંકાર કર્યો. તેઓએ કહ્યું કે આ દિવાળીએ વધુ ઘીથી કંસાર બનાવજો, આપણા સારા દિવસો ચાલુ થયા છે. સાથે જ અમિત શાહે કોંગ્રેસ પર નર્મદાના પાણીને લઈને આકરા પ્રહાર કર્યા. નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હોવાનું કહીને અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી. મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા જ અમિત શાહનો ગુજરાત પ્રવાસ વધ્યો છે. સોમ અને મંગળ એમ 2 દિવસમાં અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. ભિલોડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન, વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાયું વધુ એક શક્તિ પ્રદર્શન. અરવલ્લીના ભિલોડામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું. ભિલોડા શામળાજી પર આયોજિત મહાસંમેલન પહેલા ધોલવાણીથી મોહનપુર સુધી વિશાળ બાઈક રેલી યોજાઈ. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના લોકો દ્વારા એકઠા થઈ શક્તિ પ્રદર્શન કરાયું. અર્બુદા ધામના પ્રતાપભાઈ જાખડ તેમજ સામાજિક પ્રમુખો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભિલોડાના મોહનપુર પાસે મહાસંમેલનનું આયોજન કરાયું. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના આક્રમક બની. તેમની ધરપકડના વિરોધમાં સભા સ્થળે સ્ટેજ પર વિપુલ ચૌધરીની પાઘડીને ખુરશી પર પ્રતિકાત્મક રીતે વિપુલ ચૌધરીની હાજરી દર્શાવવામાં આવી.
खास करीने महिलाओ चौधरी समाजना परंपरागत पहेरवेशमां बैनर साथे मोटी संख्यामां हाजर रही। अर्बुदा सेना द्वारा विपुल चौधरीना छुटकारानी मांगणी साथे जुदा जुदा जिल्लाओमां सभाओ योजवामां आवी रही छे। त्यारे जो विपुल चौधरीनो वहेली तके छुटकारो नहीं थाय तो समग्र चौधरी समाज द्वारा गांधीनगर तरफ कूच करवानी तेमज महाधरणा कार्यक्रम योजवानी हाजर चौधरी समाजना आगेवानो द्वारा चीमकी पण उच्चारवामां आवी। चौधरी समाजनो वधतो आक्रोश चूंटणी परिणामों पर केवी असर करशे ते जोवું रसप्रद बनी रहेशे। प्रिंसिपल ની ઓફિસ માં ઘૂસી ને દાદાગીરી કરી, ખુરશી ફેંકી ને તોડફોડ કરી, આ ઘટના છે અમદાવાદ ની એલડી આર્ટ્સ કોલેજ ની। આ કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓ ની દાદાગીરી નો કિસ્સો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ કોલેજ માં કરતા તોફાન અંગે પ્રિન્સિપાલે આજે તેમને મળવા બોલાવ્યા। આ દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિન માં રહેલો પોર્ટ ફેંક્યો હતો અને પ્રિન્સિપાલ ને મારવાનો પ્રયત્ન કર્યો। વિદ્યાર્થી ની કરતૂત અહીંથી જ ના અટકી, તેણે કેબિન બહાર જઈને તેમના પર છુટ્ટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો। સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। આ વિદ્યાર્થીઓ એનએસયુઆઈ સાથે જોડાયેલા છે। વડોદરામાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો, શહેરના પુરા સર્કલ પાસે વન વિભાગે ડ્રોન ઉડાવી શોધખોળ કરી। વડોદરામાં દીપડો હોવાની ચર્ચા, પુરા સર્કલ પાસે દીપડાના આંટા ફેરા। જંગલી પ્રાણીઓની સવારી શહેર તરફ આવી રહી હોવાની ઘણી ઘટના બની છે, ત્યારે આ વખતે વડોદરામાં દીપડો દેખાયાની ચર્ચાથી લોકોમાં ભયનો માહોલ છવાયો। વડોદરામાં દીપડો દેખાયો હોવાની ચર્ચાએ ચારે બાજુથી ભારે જોર પકડ્યું। વડોદરા શહેરના પુરા સર્કલ પાસે દીપડો હોવાની આશંકા બાદ વન વિભાગ દોડતું થયું। દીપડો હોવાની આશંકાને પગલે વન વિભાગે શોધખોળ આદરી, દીપડાની ભાળ મેળવવા માટે વન વિભાગે આકાશમાં ડ્રોન ઉડાડ્યા। જોકે લોકોમાં આશંકા છે કે શહેરમાં દીપડો ફરી રહ્યો છે, આ માટે કોઈ ચોક્કસ પુરાવા હાથ લાગ્યા નથી। લોકોની આશંકાના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાએ દીપડો દેખાયાની ઘટનાઓ બની ચૂકી છે, જે બાદ વન વિભાગે તે દિશામાં તપાસ હાથ ધરીને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન પણ કર્યું હતું। ઈડરમાં સહકારી જીનની સાધારણ સભામાં થઈ છુટ્ટા હાથની મારામારી, હોબાળાને પગલે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન। સાબરકાંઠાના ઈડરમાં સહકારી જીનની સાધારણ સભા બની હંગામેદાર, સભામાં જોવા મળ્યા છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો। સભા હંગામેદાર બનતા આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। વિગતવાર વાત કરવામાં આવે તો સહકારી જીનની સાધારણ સભાને દૂર કરવામાં આવેલા ડિરેક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં ફળફળાદીની 23 મંડળીની 23 શાખાઓની જીન મંડળીમાં ઉમેરવામાં આવતા હાજર સભ્યોએ નિર્ણયનો વિરોધ કરી હંગામો કર્યો, જ્યાં હાજર મેનેજર સાથે ઉદ્દતાભર્યું વર્તન કરી છૂટા હાથની મારામારી કરાય, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હિચકારા હુમલાની રીતે મારામારી કરવામાં આવી। મામલો વધુ ગંભીર બનતા મેનેજર અને ચેરમેન પોલીસ મથક પહોંચ્યા। બોટાદના ધુફણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી, નેતાઓની પ્રવેશ બંધીના લાગ્યા બેનર। ચૂંટણી નજીક આવતા નાગરિકો બન્યા જાગૃત, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી। બોટાદ જિલ્લામાં ગઢડાના ધુફણિયા ગામમાં લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો। છેલ્લા 12 વર્ષથી ગામ લોકો પીવાના પાણી તથા સિંચાઈના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો। આખરે ગામ લોકોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લઈ પોતાની નારાજગી પ્રગટ કરી। રોડ રસ્તા સહિતની વણ ઉકેલી સમસ્યાઓને લઈ ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે ફક્ત ચૂંટણી સમયે જ ગામમાં આવતા નેતાઓ દ્વારા ખોટે ખોટા વાયદાઓ કરાય છે, પરંતુ ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી લાવવામાં આવતો। માત્ર ચૂંટણી બહિષ્કાર જ નહીં, પરંતુ નેતાઓની ગામમાં પ્રવેશબંધી કરતા બેનરો પણ લગાવવામાં આવ્યા। પંચમહાલની એલસીબી પોલીસે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો કે જે જાણી તમે પણ ચોંકી જશો। ગોધરાનો યુવક ઘરેથી આખા ગુજરાતની સરકાર ચલાવતો હોય તેવું મસમોટું કૌભાંડ પકડાયું। પંચમહાલની એલસીબી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો। સરકારી વિભાગની આખા રાજ્યની કચેરીઓના ડુપ્લિકેટ સિક્કા અને લેટરહેડ બનાવી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો। ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એશ્યોરન્સ માટે જ સર્ટિફિકેટની જરૂર પડે છે તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ગેરીના ડુપ્લિકેટ રિપોર્ટ બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું, જેની બાતમી મળતા એલસીબી પોલીસે છાપો મારી સર્ચ ઓપરેશન હાથ ધરતા સમગ્ર ભાંડો ફૂટ્યો।
बातमी मुजब एलसीबी पुलिसे छापो मारी सर्च ऑपरेशन हाथ धर्यु जेथी गोधरा साथरिया बजार की गली में आवेली दुकान में रेड पाड़ी जेमाथी राज्य की 31 सरकारी कचेरी अधिकारीओना तैयार करायेला सिक्काओ लेटर पेड दस्तावेजी कागड़ों तेमज गुजरात एंजीनियरिंग रिसर्च इंस्टिट्यूट हेडिंग साथेना लखाणों कागड़ों मळी आवता सौ कोई चौंकी गया। आ उपरांत बे लैपटॉप और प्रिंटर पण जप्त कर्या। तपास में ए पण सामे आव्यु के भेजाबाज कॉन्ट्राक्टर अकील अने तेनी टुकड़ीए राज्यना लगभग तमाम जिल्लाओना गेरीना अधिकारीओना सिक्काओ सहित अनेक दस्तावेजों डुप्लिकेट बनाव्या हता। नवरात्रि ने लेने अमदावाद पुलिस सतर्क, आयोजकों साथे मीटिंग करी अपाई सूचनाओं। नवरात्रि ना पावन पर्व ने लेने अमदावाद पुलिस सतर्क छे। कायदो व्यवस्था जलवाये ते हेतु थी आयोजकों साथे बैठक योजाई। अमदावाद शहर पुलिस द्वारा नवरात्रि में पार्टी प्लॉट और क्लबों में योजाता गरबा ने लेने खास बंदोबस्त नु आयोजन करवामां आव्यु। तमाम नियमों नु पालन थाय ते माटे आयोजकों ने खास सूचनों पण कराया। तेमज महिलाओनी सुरक्षा माटे ध्यान में राखवानी बाबतो विशे पण पुलिस द्वारा आयोजकों ने बैठक में वाकेफ करावामां आव्या। भीड़ना प्रमाण में बाउंसरो राखवा तेमज सीसीटीवी रेकॉर्डिंग एक मास सुधी साचवी राखवानी व्यवस्था करवामां आवी। बे वर्ष बाद धामधूमथी योजावा जई रहेला उत्सव ने लई खेलैयाओ में पण थनगनाट छे। महिला पुलिस द्वारा पण सिविल ड्रेस में सज्ज थई रोमियोगिरी करता लोको पर नजर राखवामां आवशे। आ उपरांत नशाकारक पदार्थों नु सेवन करता लोको विरुद्ध कड़कपणे चेकिंग पण कराशे। नवरात्रिना प्रथम दिवसे मंदिरों भक्तों थी उभराया छे। अंबाजी पावागढ़ में मोटी संख्या में श्रद्धालु उमटिया छे। नवला नौरताना पहला दिवसे अंबाजी में उमटी पड़ू भक्तों घोड़ापुर। वहली सवार थी ज मंदिर में भक्तों की भीड़ जोवा मळी। बे वर्ष बाद नवरात्रि धामधूम थी उजवाई रही छे त्यारे लोको में बमणो उत्साह जोवा मळी रह्यो छे। शक्तिपीठ अंबाजी में नवरात्रि में प्रथम दिवसे घट स्थापन की विधि थी। घट स्थापन बाद विशेष पूजा अर्चना पण कराई। आ तरफ पावागढ़ में पण माई भक्तों की भीड़ उमटी। वहली सवारथी श्रद्धालुओं जमावड़ो उमटो। मंदिर ट्रस्टे माई भक्तों ने ध्वजा चढ़ावानो निर्णय करता अभूतपूर्व प्रतिसाद मळ्यो अने नवरात्रिना नव ध्वजा चढ़ावानो बुकिंग शुरू थयो। जूनागढ़ में गिरनारनी टोच पर बिराजमान माँ अंबानी पूजा आराधना साथे नवरात्रि महोत्सव प्रारंभ करवामां आव्यो। माताजीना सन्मुख घट स्थापन करवामां आव्यो। माताजीना दर्शन माटे आ नव दिवस माई भक्तों की भीड़ उमटशे। अपनों गुजरात में अत्यार बस आटलू। देश प्रदेश की तमाम खबरों में आप जोड़ेला रहो न्यूज 18 गुजराती साथ।